અને જ્યારે શ્રી ગોસાઈજી એકવાર આગ્રા પધાર્યા અને આગ્રામાં ઉષ્ણકાળનો સમય છે, આપ શ્રી બિરાજમાન છે અને આપ શ્રી ઝરોખામાં, ગરમી હતી, ગરમીના દિવસો ઝરોખામાં બિરાજ્યા અને આપશ્રીને એટલું સુંદર મુખારવિંદ દેખાઈ રહ્યું છે, અદ્ભુત શોભા છે. અને માણેકચંદજીનું બાજુમાં ઘર છે, એની પત્ની ઉપર કપડાં સુકાવવા માટે ગઈ અને જોયું, ઓહો આટલું અદ્ભુત સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ ગોસાઈજીનું. અને કપડાં તો દોરીમાં લટક્યા લટક્યા, પોતે પણ ત્યાં દોરી પકડીને લટકી ગઈ. આ આવા સુંદર સ્વરૂપ, આ તો સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. ત્યાં ને ત્યાં લટકીને ઊભી છે. સવારે ગઈ હતી અને સાંજ પડી ગઈ, એવી સુંદર માધુરી મુહૂર્ત ગોસાઈજીને જોઈ. અને પછી માણેકચંદ શોધવા લાગ્યા કે અરે તું ગઈ તો ગઈ ક્યાં. શોધતા શોધતા ઉપર આવ્યા અને જોયું કે આ કોને જોવે છે કીટકે, અને જોયું તો ઓહો આ તો ગોસાઈજી દિવ્ય સ્વરૂપ. એ પણ ગોસાઈજીના દર્શનમાં રસમગ્ન બની ગયા. પછી ગોસાઈજીને સન્મુખ થયા, બ્રહ્મ સંબંધ થયો અને આ માણેકચંદનું સમર્પણ બહુ દિવ્ય છે. ગોસાઈજી એના સમર્પણને બલિ રાજાથી પણ વિશેષ તરીકે ગણ્યો. એણે બ્રહ્મ સંબંધ લીધું અને પોતાના સર્વસ્વનું સમર્પણ કરી નાખ્યું. પહેરે કપડે પતિ પત્ની બહાર ઊભા રહી ગયા કે અમારું જે કંઈ પણ છે બધું આ પ્રભુ આપને અર્પણ, એટલું મોટું સમર્પણ કર્યું છે. ગોસાઈજી એમને રોકવા પડ્યા કે સર્વસ્વનું સમર્પણ કરી નાખીશ પછી તારું નિર્વાહ કેવી રીતે કરીશ, તું ઘરમાં રહીને સેવા કેવી રીતે કરીશ, તું તારો વ્યાપાર કરવા માટે થોડું ધન તારી પાસે રહેવા દે. કે જે કૃપાનાથ હવે અમને કશું નથી જોઈતું, જેને સાક્ષાત ભગવાન એવા ગુરુ મળી ગયા હોય પછી મને બીજું રાખીને કરું તો કરું શું. ગોસાઈજી બહુ સમજાવ્યો કે તું ઘરમાં રહીને સેવા કર, થોડું ધન રહેવા દે તારી પાસે, કંઈક વેપાર કર. અને ગોસાઈજી 10,000 એને આપી રાખ્યા. એનું મન માનતું નથી કે મેં તો અર્પણ કરી નાખ્યું છે, હું કેવી રીતે આને વાપરી શકું છું. ગોસાઈજી કીધું તું અમને પાછો આપી દેજે, પણ તારો નિર્વાહ કેવી રીતે થશે, તું ઠાકોરજીની સેવા કેવી રીતે કરીશ. એનું સમર્પણ બહુ સાચું સમર્પણ માન્યું છે, કારણ કે બલિરાજાની અવસ્થા અલગ હતી. એની પાસેથી ભગવાને માંગ્યું છે અને અહીંયા શિષ્યની ભાવના છે. આની પાસે ગોસાઈજી માંગ્યું નથી, સામેથી સમર્પણ કર્યું છે અને સર્વસ્વનું સમર્પણ છે. જે કંઈ પણ છે એવું બધું આપનું છે. અને ગોસાઈજીને આજ્ઞા થઈ કે તું તારો નિર્વાહ કર. તો પાછો વેપાર કર્યો, પાછું એણે ઘણું બધું ધન કમાયું. ગોસાઈજીને બધું દ્રવ્ય પાછું ધરી ગયો. ગોસાઈજી પ્રસન્ન થયા, હવે તું સેવામાં જોડાવ. એને તો ગોસાઈજીમાં આસક્તિ છે કે પ્રભુ અમને તો આપની સેવા જોઈએ છે. ગોસાઈજીએ એને ચરણ પાદુકા પધરાવ્યા કે તું આમની સેવા કરજે, કારણ કે આ બધા જીવો એવા છે કે જે ગોસાઈજીનું સ્વરૂપ, વલ્લભનું સ્વરૂપ જાણી ગયા છે કે ચાલતા ફરતા પ્રભુનું સ્વરૂપ એ આ પોતે જ છે, તો અમે બીજું સ્વરૂપની સેવા ક્યાં કરવા જોઈએ. છતાંય ગોસાઈજી સમજાવ્યું કે ઘરમાં રહી અને સેવા કરો, ગૃહસ્થ ધર્મનું પાલન કરો. અને આ રીતે માણેકચંદ એ સમર્પણ કર્યું અને સમર્પણનું સુંદર પદ ગાયું. જે જન શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે, જે જન શરણ સોઈ તારે.
दीन दयाल प्रकट पुरुषोत्तम दीन दयाल दया पुरुषोत्तम श्रीकलनाथ ललाने श्रीकलनाथ ललाने जे जन शरण आए सोई तारे जे जन शरण आए सोई तारे जितनी रवि छाया कनिका कितने दोष हमारे कितने दोष हमारे तुम्हारे चरण प्रताप तेज दे तुम्हारे चरण प्रताप तेज दे देव तत्चिन तारे तारे जे जन जितनी रवि छाया की कणिका उतने दोष हमारे। बहुत सुंदर पद गायो माणिकचंद कि जीव तो असंख्य दोषों थी भरेलो छे पण आप कृपाना सागर छो कि जे जन शरण आवे छे बधाने आप तारी दो छो।
બહુ સુંદર વાત કરી માણેકચંદે, જે એક મહાન ભગવદી છે. આ માણેકચંદ સર્વસ્વનું સમર્પણ કરવું એ કોઈ સાધારણ ઘટના નથી. જીવનો મોહ છૂટતો નથી હોતો અને ધનના અભિમાનમાં, સત્તાના અભિમાનમાં જીવ ફરતો હોય છે, પણ આ અભિમાન દૂર થાય એ પણ પ્રભુની કૃપા છે. જે એક ગામમાં એક શેઠ હતા અને એણે પોતાની સેવા પ્રચારકી માટે એક છોકરો રાખ્યો. છોકરો ઘણો ભોળો અને શેઠજી એની મજાક મસ્કરી કર્યા કરે. એક દિવસ એની પરીક્ષા કરવા માટે એને એક દંડો આપ્યો અને કહ્યું કે તું આ દંડો લઈને આખા ગામમાં ફરજે, જે તને મૂર્ખ દેખાય વ્યક્તિ એને તું આપી દેજે. હવે વિચારો એ લઈને ગામમાં ફર્યો, એને કોઈ દેખાયો નહીં, પાછો આવ્યો. શેઠે કીધું કે તને ક્યાંથી દેખાય, તું જ સૌથી મોટો મૂર્ખ છે. બીજા દિવસે પાછો મોકલો કે જ્યાં તું શોધી ના, અને બિચારો પાછો આવી ગયો. હવે એક દિવસ શેઠજીનું સ્વાસ્થ્ય સારું ના હતું, પડેલા હતા અને બહુ ખરાબ તબિયત હતી. હવે તો ગણતરીનો સમય બચ્યો હતો શેઠજીનો, ને પેલો નિર્દોષ છોકરો આવ્યો અને શેઠજીને કીધું કે શેઠજી કેમ છે, શું ચાલે છે. શેઠજી એને કીધું કે હવે તો હું બહુ દૂર યાત્રાએ જવાનો છું. પેલા બોળા છોકરાએ કીધું કે જો આપ દૂર યાત્રામાં જવાના હોય તો આપની સાથે ભાથું બાંધીને આપી દો. શેઠે કીધું કે આ યાત્રામાં કોઈ ભાથું સાથે ના આવે. પેલાએ કીધું કે આપે જે ધન ભેગું કર્યું છે એના પોટલા બાંધી બાંધીને આપી દો જોડે. શેઠે કીધું કે આ યાત્રામાં કોઈ ધન સાથે ના આવે. તો પેલાએ એ દંડો ઉપાડીને શેઠજીના હાથમાં આપી દીધો અને કહ્યું કે જેના માટે આખી જિંદગી બગાડી એ કશું સાથે આવવાનું નથી, તો પછી સૌથી મોટા મૂર્ખ તો તમે થયા. એટલે જીવ લૌકિક મોહમાં પડી જાય અને પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જાય કે હું વૈષ્ણવ છું, મારું કર્તવ્ય શું છે, માનવ જન્મ મળ્યો છે પ્રભુની સેવા માટે મળ્યો છે, ખોટો મોહ નહીં કરો. તો માણેકચંદ ભલે સમર્પણ કરી નાખ્યું અને ફરી પાછો પ્રભુની કૃપાથી પ્રાપ્ત કરી લીધું. પૂરણ મળે પણ એવી રીતે જ્યારે બધું દ્રવ્ય ખતમ થઈ ગયું અને ફરીથી મહેનત કરી પ્રભુની કૃપાથી પૂરણ અર્જિત કરી લીધું. જો પ્રભુની કૃપા હોય તો ધન આપણને મળી જવાનું છે, પણ એની પાછળ ભગવાનને ન મૂકાય. તો અહીંયા આના પ્રસંગથી ખ્યાલ આવે છે કે આપણા ગુરુ શ્રી ગોસાઈજી કેટલા બધા કૃપાળુ છે, કૃપાના સાગર છે. અને ગોસાઈજી વારંવાર કૃપા કરતા અમદાવાદ ઉપર અમદાવાદ પધારે. અમદાવાદની ધરતી ભાગ્યશાળી છે કે જ્યાં વારંવાર શ્રી ગોસાઈજીના ચરણારવિંદ પડ્યા છે. ભાઈલા કોઠારીના ઘરે પધારે, એનો બી ખૂબ સુંદર ભાવ સેવા ટહેલ કરે. ગોસાઈજીને વિનંતી પત્ર લખી લખીને બોલાવે કે અહીંયા પધારજો. અને ગોસાઈજી પણ જ્યારે દ્વારકા બાજુ પધારતા હોય એ બાજુ વધારે પધારતા ગોસાઈજી, ત્યારે પહેલા મુકામ અમદાવાદમાં ભહેલા કોઠારીને ત્યાં થાય. અને એકવાર ગોસાઈજી પધાર્યા છે. હવે એણે ગોમતીનો વિવાહ ગોપાલદાસ સાથે નક્કી કર્યો હતો. 5 વર્ષના હતા ગોપાલદાસ, અને જ્યારે 9 વર્ષના થયા ત્યારે ગોસાઈજીની સન્મુખ લાવ્યા. ને ગોસાઈજીએ પૂછ્યું કે આ કોણ છે, ત્યારે એને હાથ જોડીને કીધું કૃપાનાથ આ ગોમતીનો વર છે. ત્યારે ગોસાઈજી કૃપા કરીને કીધું ત્યારે આ ગોમતીનો વર તો સાગર હોય. એને હાથ જોડીને કીધું કૃપાનાથ આપની કૃપા થશે તો આ સાગર થશે. એટલે પરમ કૃપાલ શ્રી ગોસાઈજી કૃપા કરી છે. આ ગોપાલદાસ એ ગયા જન્મમાં નરસિંહ મહેતા છે, અને નરસિંહ મહેતા બનીને બહુ માંગણીઓ કરી હતી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા હિરધારી, અનેક અનેક વાર પ્રભુને શ્રમ કરાવ્યો. ને હવે વિચાર કર્યો કે હું તો પુષ્ટિ માર્ગમાં જન્મ લેવાનો છું,
વૈષ્ણવના ઘરમાં જન્મ્યા હતા અને પુષ્ટિ માર્ગમાં કંઈ મંગાય નહીં ઠાકોરજી સામે, ને વિચાર કર્યો કે મારા મુખમાં કંઈ વાચા આવી જાય અને ભૂલથી પાછો માંગી જવું તો પાછો અંતરાય પડે, એટલે મૂક રહ્યા. પણ અહીંયા તો પરમ કૃપાળુ ગુસાઈજી, એને બોલાવ્યો, પોતાના ખોડામાં બેસાડ્યો અને પોતાના મુખમાંથી ચરવી તાંબુલ આપ્યું અને એવા આશીર્વાદ આપ્યા. કેટલું સુંદર ગાન કર્યું, એવું સુંદર ગાન કર્યું કે એક એવું સાહિત્ય છે કે જેના ઉપર સંસ્કૃતમાં પણ ટીકાઓ રચાય. બહુ સુંદર ગાન કર્યું. સાત દિવસ ગિરિવર કરો વાસવ વૃષ્ટિ નિવારી કારણ કહીએ જો સુરતા મનાય અને જ્યાં નરસિંહ મહેતા જે રાગ છોડ્યો એ જ રાગથી અહીંયા ઉપાડ્યો કેદારો. બંધુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાર વંદન કર્યા છે કે પ્રભુ આપ કૃપાળુ છો કે ગયા જન્મમાં તો હું માંગતો હતો આપની સાથે અને આ જન્મમાં હું મૂંગો રહ્યો છતાં પણ આપ કેવા કૃપાળુ છો કે મને ફરી વાચા આપી અને ફરી મને કીર્તન ભક્તિ આપી. વંદન કરું છું પ્રભુ આપને. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. શ્રી એટલે કે સ્વામીજી, વિઠ્ઠલ એટલે કે જે જ્ઞાન શૂન્ય લોકો છે એને પણ કૃપા કરે છે. અને શ્રી વિઠ્ઠલનો એક અર્થ એમ થાય કે જ્યારે ગોપીઓ રાસમાં ભાગીને આવી ત્યારે ઠાકોરજીની મુદ્રા વિઠ્ઠલનાથજીની છે, એટલે કે એ સ્વરૂપ કસોટી કરતું સ્વરૂપ છે કે હું માંગી ન બેસું એટલા માટે હું મૂંગો રહ્યો અને અહીંયા ગુસાઈજી કહે છે કે હું તને વાચા આપું છું અને હવે મારી કસોટી થવાની છે. એટલે વિઠ્ઠલ વર સુંદર કે કદાચ હું કંઈ માંગી ન બેસું. નવ ઘનશ્યામ તમાલ, ઘનશ્યામ એને મેઘના જે ભરેલા વાદળ હોય એ ઘનશ્યામ હોય તેવા કૃપાથી ભરેલા ગોસાઈનજીના દર્શન થાય છે કે આ કૃપાથી ભરેલું સ્વરૂપ છે. તમાલના વૃક્ષ જેવું. જો અહીંયા સમજવાનું છે કે ગોપાલદાસજીને ઘનશ્યામ સ્વરૂપે દર્શન થાય છે અને રઘુનાથજીએ જે નામ રત્નાખ્યાનમાં ગાયું એમાં ગૌર સ્વરૂપનું વર્ણન છે, તો બંનેમાં અલગ અલગ વસ્તુઓ છે. કારણ કે અહીંયા ગોપાલદાસ ઉપર કૃપા કરી છે એટલે એને કૃપાથી ભરેલું સ્વરૂપના દર્શન થાય છે, માટે નવ ઘનશ્યામ તમાલ ગાયું. અને રઘુનાથજીને ચંદ્રાવલીજી સ્વરૂપે દર્શન થાય છે ગોસાઈજીના, એટલે ગૌર સ્વરૂપ ગયું. નવ ઘનશ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. આ જગતનો ઉદ્ધાર કરવા માટે આ પ્રગટ થયા છે. જો મુખમાં વાચા આવતાની સાથે જ આખા પ્રભુના દિવ્ય
લીલાઓ દિવ્ય સ્વરૂપનું વર્ણન ચાલુ કરી દીધું. એમ નથી કે ખાલી એના ઉપર જ કૃપા કરી, પણ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમદયાલ. એટલે એ ભગવાનના સ્વરૂપને જાણી ગયા ગોસાઈજીના. ક્યાં દેખાય છે ગુરુ રૂપે, પણ આ તો પ્રભુ જ છે, પ્રગટ્યા પરમદયાલ. પ્રભુ એવી દિવ્ય લીલા કરી છે, એટલી બધી કૃપાની વૃષ્ટિ વરસાવી છે, એટલે પરમ કૃપાલ ગયા. ગોસાઈજીનો સહજ સ્વભાવ કૃપા કરવાનો છે, કે જીવ કેવો પણ કેમ ન હોય, ભલે અનેક દોષોથી ભરેલો છે, પણ કૃપા કરતાં ચૂકતા નથી. જો આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે એક વૈષ્ણવને જ્યારે ગોસાઈજી આજ્ઞા કરી કે ચલ તું ગોકુલ ચલ, અને કહે છે કૃપાનાથ હમણાં તો મારે અનુકૂળતા નથી, હું પછી આવીશ. ફરી પાછો ગોસાઈજી મોકલે છે વૈષ્ણવને કે એને બોલાવીને આવ, ગોસાઈજી તને ગોકુલ બોલાવે છે. કહે છે કે ના ના, હજી મારે કામ છે. એમાંથી એનો દેહ ગયો અને સર્પ બન્યો. ગોસાઈજીનો સેવક એને બોલાવવા આવે છે કે ચલ તને ગોસાઈજી ગોકુલ બોલાવે છે. કે ના ના, મારા ઘરમાં ખજાનો છે, એનું ધ્યાન કોણ રાખે, હજી મોં છૂટતો નથી. ગોસાઈજી કહે છે કે જા, તું એને બોલાવીને લાવો. પાછો જાય છે, માણસ જોવે છે તો હવે તો સ્વાનની ઓની મળી છે, બાર આંટા મારે છે. સેવક કહે છે ગોસાઈજી તને બોલાવે છે, ચાલ ગોકુલ. કહે છે કે ના ના, મારા ઘરમાં નવી વહુ આવી છે, ઘરના દરવાજાઓ ખુલ્લા મૂકીને જતી રહે છે, હું તો ઘરની ચોકીદારી કરું છું, મારાથી નહીં આવે. પાછો સેવકને મોકલે છે અને જુએ છે કે હવે તો ઘરની બહાર નાળી વહે છે, એમાં કીડો બન્યો છે. ગોસાઈજી એક ડબ્બી આપી હતી કે તું હવે એને લઈને આવી જજે, અને સેવક એને ઉઠાવ્યો, ડબ્બીમાં રાખ્યો, ગોસાઈજીની સન્મુખ કર્યો, ને ગોસાઈજી એમાંથી એને બહાર કાઢી યમુનાજીમાં પધરાવી એનો ઉદ્ધાર કરી દીધો. કે જીવ ભલે કેટલો પણ મોહથી કેમ ન પડેલો હોય, અમારા ગોસાઈજી કૃપા કરતા ચૂકતા નથી. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. જીવ કેવો પણ અધમ કેમ ન હોય, પણ જો ગુરુનો એક સહજ સ્વભાવ હોય છે કેના ઉપર કૃપા કરવાનો. જેકવાર એક ગુરુ અને શિષ્ય સાથે જઈ રહ્યા છે, રસ્તામાં જંગલ આવ્યું અને જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, એક નદી દેખાય અને નદીમાં જોવે છે તો એક વીછી તણાઈને જઈ રહ્યું છે. ગુરુને દયા આવે છે કે આને બચાવી લો. ગુરુ નદીમાં હાથ નાખે છે અને પેલે ડંક માર્યો વીછી અને હાથ છૂટી ગયો. ફરી ગુરુને દયા આવી અને બચાવી લો, એને પકડવા જાય છે, ડંક માર્યો, હાથ છૂટી ગયો. અને ત્રીજી વાર શિષ્યથી સહન નથી થતો કે ગુરુદેવ રહેવા દો, આ તો અધમ જીવ છે, આ આપને આટલો બધો શ્રમ કરાવે છે અને છતાં આપ આનો ઉદ્ધાર કરવાનો વિચારો છો. ત્યારે ગુરુએ બહુ સુંદર વાક્ય કહ્યું કે જો આ તો અધમ જીવ છે, આ તામસ જીવ છે, અને આ તામસ જીવ હોય, અધમ જીવ હોય, છતાં પોતાના સ્વભાવને નથી છોડી શકતું, તો હું તો ગુરુ છું, હું મારા બચાવવાના સ્વભાવને કેવી રીતે છોડી શકું છું. અને એને બચાવીને કાઢી દીધું. તો ગુરુનો એક સહજ સ્વભાવ કૃપા કરવાનો એ બતાવ્યો. જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. સાત દિવસ ગિરિવરકર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. સાત દિવસ જે ગિરિરાજ બાવાને ધારણ કર્યા, આપ એ જ પ્રભુ છો કે જેણે વ્રજવાસીઓની રક્ષા કરી, ભક્તોની રક્ષા કરી અને બધાનું કલ્યાણ કર્યું, આ બીજા કોઈ નથી, આપ એ જ છો. સાત દિવસ ગિરિવરકર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. અને એનું પણ પ્રમાણ ગોસાઈજી આપ્યું કે આપ શ્રી જ્યારે પ્રવાસમાં જઈ રહ્યા હતા અને જ્યારે સામગ્રી સિદ્ધ કરવાનો સમય થયો અને વાદળો એકદમ ગરજવા લાગ્યા, વીજળીના કડાકા થવા લાગ્યા, વૈષ્ણવ ગભરાઈને ગોસાઈજી પાસે આવ્યા, કૃપાનાથ આ તો વરસાદ પડે એવું લાગે છે, કેવી રીતે સામગ્રી સિદ્ધ કરીશું, ઠાકોરજીને શું અરોગાવશું, કેમ કરીશું. અને ગોસાઈજી એકદમ એ વાદળોની સામે જોયું અને આજ્ઞા કરી કે સંભાલ કે અયો હમ અન્યોર કહે. અને ગોસાઈજીએ એ મેઘરાજાને બતાવી દીધું કે હું બીજો કોઈ નથી, એ જ છું જેણે સાત સાત દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરી નાખ્યા હતા. સાત દિવસ ગિરિવરકર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનું કરી જાણો. જીવ બીજું શું કરી શકે,
ગુરુ કૃપા કરી શકે અને જીવ વિનંતી કરી શકે છે. પોતાનો કરી જાણો કે કૃપાનાથ હું જેવો છું એવો આપનો છું અને મારા ઉપર કૃપા વિચારો. અને આ રીતે સુંદર ગોપાલ દાસે વિનંતી કરી છે. એટલું સુંદર આ વલ્લભાખ્યાન ગાયું અને આ ભાગ્યશાળી છે અમદાવાદની ભૂમિ કે જેમાં વલ્લભાખ્યાનનું ગાન થયું છે. ચરિતામૂલ આપી અને કૃપા કરી અને ગોપાલદાસની ભક્તિ દ્રઢ થઈ. જો આના અનેક જન્મો થયા છે ગોપાલદાસજીના. શ્રીમદ ભાગવતની અંદર આવે છે રાજા મુચકુંદ. એ રાજા મુચકુંદ નરસિંહ મહેતા થયા અને નરસિંહ મહેતા ગોપાલદાસજી થયા અને એ ગોપાલદાસજી દયારામભાઈ પણ થયા. અને દયારામભાઈ પણ બહુ સુંદર પદો ગાયા છે. અને એનો જન્મ પણ ડભોઈમાં થયો. તો બહુ સુંદર અહીંયા ગોપાલદાસજી વિનંતી કરી પ્રભુને. સુંદર ગુસાઈજીની કૃપાનો અનુભવ કર્યો અને વલ્લભાખ્યાની અંદરમાં સકળ લીલાઓ ગાઈ છે. પ્રભુની જે જે લીલાઓ થઈ, ગૌચારણ લીલા થઈ, જે કંઈ પણ બધી લીલાઓ થઈ અને બતાવ્યું કે આપ એ જ કૃષ્ણ છો, એ ગુસાઈની સ્વરૂપે પધાર્યા છો. તો માટે અહીંયા ગુરુનો પ્રભાવ પ્રતાપ બતાડ્યો, અનુભવ કરાયો ગુસાઈજી. અને વારંવાર ગુસાઈજી કૃપા કરતા અને ભાયલા કોઠારીને ત્યાં પધારતા. જો કોઈ પણ વૈષ્ણવ ગુજરાત આવતું હોય એને મોકલે કે જા તમે પેલા ભાયલા કોઠારીને ત્યાં જજો અને અહીંયા સત્સંગ કરી અને પછી જાય. તો માટે એવી કૃપા આના ઉપર કરી છે. અને જેમ કૃષ્ણદાસ અધિકારી ગયું પરમ કૃપાલ, એવી રીતે અહીંયા પણ ગોપાલદાસે પરમ કૃપાલ ગયા છે. કારણ કે દુનિયામાં કૃપા તો ઘણા કરે છે પણ પરમ કૃપા તો શ્રી ગોસાઈજી કરે છે. માટે પ્રગટ્યા પરમ દયાલ. તો શ્રી ગોસાઈજીનું એવું દિવ્ય સ્વરૂપ બતાવ્યું અહીંયા અમદાવાદમાં. અને આગળ શ્રી મહાપ્રભુજીના સેવક બુલા મિશ્ર એ ભારતની બહાર લાહોરમાં રહે છે. લાહોર શહેરમાં રહે છે બ્રાહ્મણ પરિવાર. અને એ બ્રાહ્મણ પરિવારમાં વિદ્યાનું ખૂબ મહત્વ. એટલે એમના પિતાના મનમાં ભાવ થાય કે આ ક્યારે વિદ્યાનું અધ્યયન કરે અને અમારી પરંપરા આગળ વધારે. ઘણો પ્રયત્ન કરે પિતા વારંવાર એને કે જા તું ભણવા જા, તું શીખ. અને જ્યાં ભણવા મોકલે ત્યાં બધા દ્રવ્ય માંગે એટલે પાછા આવી જાય. અને એને જ્ઞાન થાય જ નહીં. ઘણો પ્રયત્ન કરો પિતા બી કંટાળે કે તું કંઈ અધ્યયન જ નથી કરતો. એણે પિતાને કીધું કે હવે હું કાશી જઈશ અને ત્યાં વિદ્યાનું અધ્યયન કરીશ. પિતાને લાગ્યું કે આ ખાલી ખાલી વાતો કરે છે. આ ગામના પાદરે જઈને બેસી રહેશે અને પછી પાછો આવશે, આ શું કાશી જશે? કારણ કે લાહોર ક્યાં અને કાશી ક્યાં, ઘણું દૂર છે. અને એની પાસે એવું કંઈ દ્રવ્ય પણ નથી. પણ એ તો પિતાને કહીને નીકળ્યા કે હું તો કાશી વિદ્યા ભણવા માટે જઉં છું. અને ઘર છોડી અને નીકળ્યા અને ચાલતા ગયા ચાલતા ગયા. અનેક જગ્યાએ મુકામ કર્યો, ભિક્ષા માંગીને નિર્વાહ કરે. એમ કરતા કરતા મહિનાઓમાં પહોંચી ગયા કાશી. વિદ્યાની નગરી, વિદ્વાનોની નગરી કાશી છે. ને ત્યાં એક વિદ્વાનને દયા આવી. એણે 3 વર્ષ સુધી અમને વિદ્યા અધ્યયન માટે રાખ્યા. કંઈ દ્રવ્ય પણ નથી લીધું પણ આમને કંઈ વિદ્યા યાદ જ ન રહેતી. પાછા એમને એમ ઊભા રહી જતા એ પણ કંટાળ્યા કે તને 3-3 વર્ષ સુધી મેં શીખવાડ્યું છતાં પણ તને ના આવડ્યું,
તારા ઉપર સરસ્વતીની કૃપા જ નથી, તારા ભાગ્યમાં સરસ્વતી જ નથી લખાઈ. જા સરસ્વતીજીને જઈને વિનંતી કર કે કઈક વિદ્યા આપે. એને પણ આત્મગ્લાની થઈ છે કે શું મારા જીવનમાં સરસ્વતીજી નથી લખાયા. ગંગા કિનારે જઈ અન્ન જલ બધું છોડી દીધું, સરસ્વતીનો જાપ કરે છે. સરસ્વતીજી પ્રગટ થયા કે હું પ્રગટ નહીં થાઉં તો આ બ્રાહ્મણ અહીંયા મળશે. સરસ્વતીજી કહ્યું કે બોલ, તારી શું ઈચ્છા છે? એણે વિનંતી કરી કે આપ મારા જીવનમાં કૃપા નથી કરતા, મને કોઈ વિદ્યા યાદ નથી રહેતી, કૃપા કરો, આપ મારા પ્રત્યે આવું કેમ કરો છો? ત્યારે સરસ્વતીજીએ સમજાવ્યું કે જો હું તારાથી નારાજ નથી, પણ ઠાકોરજીની જેવી ઈચ્છા હોય અમે પણ બંધાયેલા છે, માટે તું ઠાકોરજીનો જાપ કર, એમને બોલાવ. એટલે હવે ઠાકોરજીનો જાપ ચાલુ કર્યો, અન્ન જળ ત્યાગી દીધું. અને અહીંયા ઠાકોરજીએ સરસ્વતીજીને કહ્યું કે તમે આને જે જોઈએ બ્રાહ્મણને આપી દો, નહીં તો મારું નામ લઈને દેહ છોડશે. સરસ્વતીજી પાછા પધાર્યા, પાછું કીધું કે લે બ્રાહ્મણ, તને વિદ્યા જોઈએ છે, તને આપી દો. તો હવે ના પાડી એણે કે પહેલાં તો આપે કીધું હતું કે તને નહીં આપું, તો હવે કેમ આપો છો? કે ઠાકોરજીની આજ્ઞા થઈ છે. તો કે ઠાકોરજીને જ બોલાવો, હવે તો મારે એમની જ ઝાંખી કરવી છે, હવે વિદ્યા તમારી પાસે રાખો, ઠાકોરજીને બોલાવો. ઠાકોરજીને પણ પ્રગટ થવું પડ્યું અને ઠાકોરજી દિવ્ય ઝાંખી કરાવી. અને ઠાકોરજીને વિનંતી કરી, કૃપાનાથ કંઈ કૃપા કરો, મારા જીવનમાં કંઈક જ્ઞાન આવે. ઠાકોરજી કીધું કે જો ત્યારે કંઈ સરસ્વતી પ્રાપ્ત કરવી હોય ને, કે કંઈક અલૌકિક ઝાંખી કરવી હોય, તો સીધો જા અડેલમાં શ્રી વલ્લભના ચરણ પકડી લે, તો તારું ત્યાં જ કલ્યાણ થઈ જશે. એક વાર શ્રી વલ્લભની શરણમાં જે આવે છે, એને એના જીવનમાં એવો સુંદર લાભ મળે છે કે એના બધા મનોરથો પૂર્ણ થઈ જાય છે. એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર, વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો. એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ના, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો. એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર, વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો. કૃપા કરી મારા નાથે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, મનની ભીતર મારા નાથે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો. સત્સંગ અપાવજો, દુસંગ ત્યજાવજો, સ્નેહે સ્વીકારજો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો. એક વાર બોલું કે બે વાર બોલું, ત્રણ વાર વલ્લભનું નામ, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો. Thank you.
ખેતરના આંગણીએ મેં તો ફૂલડા વરસાવ્યા, અંતરના આંગણીએ મેં તો ફૂલડા વેરાવ્યા, ભક્તોએ ભાવથી રે વલ્લભને વાલે વધાવ્યા, મેરા આવજો શ્રી વિઠ્ઠલને લાવજો, અમને અપનાવજો રે શ્રી વલ્લભ કરુણા વરસાવજો, એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ, વલ્લભ કરુણા વરસાવજો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો. સગણા દોષ બાને વેગેથી વાર્યા, તન મનના સગણા દોષ બાને વેગેથી વાર્યા, શરણે સીધાએ જીવને ભવસાગરથી તાર્યા, ચરણોમાં સ્થાપજો આશ્રય પાવજો, દીન દેન ભાવજો વલ્લભ કરુણા વરસાવજો, એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ, વલ્લભ કરુણા વરસાવજો, એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું જય હો, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ, શ્રી વલ્લભ કરુણા વરસાવજો, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, 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 શ્રી યમુનાજીની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી વલ્લભ કરુણા વરસાવજો, વલ્લભ કરુણા વરસાવજો, શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભની શરણમાં આવ્યા અને વલ્લભે એમને બ્રહ્મ સંબંધ આપ્યું, સમજાવ્યું કે તારા ઉપર સરસ્વતીની બી કૃપા ઉતરશે અને તને બધું જ્ઞાન પણ થશે. તો ભાવથી સેવા કર પુષ્ટિ, અને એને સમજાવવા માટે જ્ઞાન આપવા માટે કૃષ્ણાશ્રય ગ્રંથ બનાવ્યો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ ખલો ચ ખલ ધર્મિણી આખંડ પ્રચુરે લોકે
સન્મુખમાં પણ સુંદર રીતે થઈ શકે છે, જેનાથી આશ્રય દ્રઢ થાય છે. સર્વ માર્ગે સુનષ્ટેશુ કલૌ ચખલ ધર્મિણે. જો શ્રી કૃષ્ણનો આશ્રય મૂળ વસ્તુ શ્રી મહાપ્રભુજી બતાવી, અને સર્વ માર્ગે સુનષ્ટેશુ એટલે સર્વ માર્ગ કયા? શાસ્ત્રમાં પ્રભુ પ્રાપ્તિના ઘણા બધા માર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતની અંદર ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. સર્વ માર્ગે સુનષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી. તો આ કલિકાલની અંદર ખલ ધર્મરૂપ છે, પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમાં. ખલ ધર્મરૂપ આ કલિકાલ છે, એની અંદર શુદ્ધતા પવિત્રતા નાશપ્રાય થયું છે અને લોકો આડંબર તરફ વધ્યા છે. એવા સમયની અંદર આપણો ભાવને દ્રઢ રાખી અને શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે એ ભાવ રાખવો. કારણ કે કલિકાલની અંદરમાં ખલ ધર્મરૂપ દેખાય છે કે લોકો પોતાના ફાયદા માટે કાર્ય કરે છે, અસત્ય બોલે અને આડંબર કરે, દેખાડો કરે. પણ એ બધું જોયા પછી પણ
મનમાં સ્થિર ભાવ રાખો, કૃષ્ણ એ ભગતિર મમ. કારણ કે આપણે કોઈ એવું દ્રશ્ય જોઈ લઈએ કે કોઈ એવો અનુભવ આપણા જીવનમાં થાય તો આપણો ભાવ ડગી જાય, પણ આ બધું તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દ્રુતમ તજેત. તો આ બધું પ્રભુની લીલા છે માની, આ કલિકાલનો પ્રભાવ છે એવું માની અને પોતાના ભાવને સ્થિર રાખવું. કારણ કે કલયુગ એટલું બધું પ્રબળ છે કે જ્યારે આ કલયુગ આવ્યો અને રાજા પરીક્ષિતને વિનંતી કરી કે મારે રહેવું છે, 5 સ્થાનો પણ એને આપ્યા અને પોતાનો સ્પર્શ રાજા પરીક્ષિતને કરાવ્યો. હવે એટલો મહાન રાજા, એટલો પ્રતાપી રાજા કે જેને ઘરમાં ભગવાને દર્શન આપ્યા, પ્રાણી માત્રો પર દયા રાખનારો, જીવ માત્રો પર દયા રાખનારો એ રાજાનું મન આજે બદલાયું કલયુગના સ્પર્શથી. અને ત્યાં મહેલમાં જઈ અને બધા ખજાનો ખોલી ખોલીને જોવા લાગ્યો અને અનીતિના સુવર્ણની અંદર કલિકાલનો વાસ છે. અને ત્યારે એના હાથમાં આવ્યું જરાસંઘ રાજાનું મુગટ, જરાસંઘનો મુગટ પહેર્યો, કલયુગ એના માથા ઉપર સવાર થઈ ગયો. જે જીવ માત્રને પ્રાણી માત્રની રક્ષા કરનારો રાજા આજે શિકાર કરવા માટે જાય છે અને અનેક નિર્દોષ પશુઓને માર્યા. ઋષિના આશ્રમમાં ગયો અને ઋષિનું પણ અપમાન કર્યું. જો કલિકાલ એટલો પ્રબળ છે કે આટલા મોટા મહાન રાજા, આટલા ભગવદ્ ભક્ત જેને ગર્ભમાં દર્શન આપ્યા હોય એની પણ બુદ્ધિને બદલી નાખે છે, એટલે આ કલિકાલની અંદર સાવધાની રાખવી. મહાપ્રભુ તો કહે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ, સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતા રહ્યો એટલે કલિકાલનો પ્રભાવ ન થાય. કારણ કે આ કલયુગમાં મુખ્ય વસ્તુ સમજવાની અન્નદોષ અને સંગદોષ. જો આપણો ગમે ત્યાં ખાનપાન થવા લાગે અને અન્નદોષના કારણે આપણું મન બદલાય અને કલયુગનો પ્રભાવ વધે, સંગ બદલાય, ખોટા વ્યક્તિનો સંગ થઈ જાય અને આપણે અંદર દુર્વિચારો અને દુર્ભાવના નાખી દે, આપણને સત્સંગમાં જવું હોય એની જગ્યાએ આપણે બીજે ક્યાં લઈ જાય, પણ ભગવદીનો સંગ થાય તો આપણને એમ થાય કે ના, આજે તો સત્સંગમાં જ જવું છે, આજે તો મારે ઠાકોરજીની સેવામાં જ રહેવું છે. એટલે કલિકાલની અંદર આ અન્નદોષ અને સંગદોષનું ધ્યાન રાખવું. આ છલ કપટવાળું છે કલિકાલ, લોકો પોતાના ફાયદા માટે કાર્યો કરે છે, માટે ખલધર્મરૂપ છે કે લોકો અસત્ય બોલે, દુરાચરણ કરે, પવિત્રતા ન રાખે કલિકાલમાં. કારણ કે નારદજી પણ જ્યારે આ ધરતી ઉપર આવ્યા અને એણે આ કલિકાલ જોયું હતું કે સત્યમ નાસ્તિ તપશોચ દયાદાનમ ન વિદ્યતે ઉદર ભરીણો જીવા વરાકા કૂટ ભાષણમ. અને નારદજી પણ જોયું હતું કે આ ખલ ધર્મરૂપ આ કલિકાલ છે, સત્ય તપ દયાદાન બધું નાશપ્રાય થયું છે. માટે તીર્થોમાં પણ નારદજીએ જોયું કે ત્યાં છલ કપટ થઈ રહ્યો છે. પુષ્કર ગયા, પ્રયાગ ગયા, કાશી ગયા, ગોદાવરી ગયા અને બધી જગ્યાએ જોયું કે આ તો અહીંયા ખલ ધર્મરૂપ થઈ રહ્યું છે. લોકો અસત્ય બોલે છે, દુરાચરણ કરી રહ્યા છે, સત્યનો પણ નાશપ્રાય થયો છે, તપ પણ હવે નથી રહ્યું. શૌચ એટલે કે પવિત્રતા કલિકાલની અંદરમાં જે સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં જે પવિત્રતા રાખવામાં આવતી હતી એ કલિકાલમાં નથી રહેતી. દયાદાનમ ન વિદ્યતે, જો કહેવાય છે કે ત્યારે જ્યારે પરીક્ષિત રાજા ગયા ત્યારે એણે જોયું કે એક પગ ઉપર ઉભેલો બળદ હતો. કલયુગની અંદર સત્ય તપ દયા એ નાશપ્રાય થઈ જાય છે, ખાલી એક પગ ઉપર ધર્મ ઊભો છે, એ છે દાન. તો કલિકાલની અંદરમાં આપણાથી જેટલું સત્કાર્યમાં વપરાય એટલું ધર્મની અભિવૃદ્ધિ થાય છે. તો અહીંયા લોકો કલિયુગની અંદર આપે એકને દેખાડે ચાર, કલયુગનો નિયમ છે. માટે આપણે એવું દાન કરીએ કે એક હાથને આપીએ અને બીજા હાથને પણ ખબર ન પડે. માટે આ દાન બતાવ્યું અને લોકો અસત્યનો પ્રયોગ કરે છે એ પણ બતાવ્યું કે જ્યારે પોતાનું અર્થોપાર્જન કરવા માટે, પોતાનો જીવન નિર્વાહ કરવા માટે લોકો જૂઠું બોલે છે. જો 5000 વર્ષ પહેલાં નારદજી આ બધું જોયું એમને નવાઈ લાગી,
હવે આજના સમયમાં કોઈ કોઈને જૂઠું બોલતું જોવે તો એને નવાઈ ના લાગે. હવે તો કારણ હોય તોય જૂઠું બોલે, ને કારણ ના હોય તો પણ જૂઠું બોલે, પણ ત્યારે એમને નવાઈ લાગે કે લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે, અર્થોપાર્જન કરવા માટે અસત્ય બોલે છે. ઉદર ભરીનો જીવા વરાહ કાકુટ ભાષણ માટે એમણે જોયું કે એક વ્યક્તિ એક મર્યાદાના મંદિરની અંદર ગયો અને ત્યાં જોયું તો મર્યાદામાં મંદિરોમાં આરતી થાય અને આરતી લઈને નીકળે ને બધા આરતી લેતા હોય ને એની અંદર કંઈક પધરાવતા હોય, કોઈ દ્રવ્ય નાખે. એક છોકરો આરતી લઈને બધે નીકળ્યો, બધાએ પોતપોતાની શક્તિ પ્રમાણેમાં ધન નાખ્યું અને છેલ્લે કોઈ એક કાકા હતા એણે રૂમાલ કાઢ્યો ખિસ્સામાંથી, બધું ધન ભેગું કરી અને પોટલી બાંધી ખિસ્સામાં નાખીને ચાલતા થયા. છોકરાએ બૂમ પાડીને કહ્યું, કરે તમે ક્યાં જાઓ છો, કે મોટી નોટ તો પધરાવો. એણે આવીને પૂછ્યું કે બોલ તારી ઉંમર કેટલી થઈ? પહેલાં કીધું 18 વર્ષ, કે મારી 80 થઈ છે, આનું તો શું કરવાનું છે? એ કે આ ભગવાનના છે ને, ભગવાનને આપવાનું છું, કે જો તારી હજી 18 વર્ષની ઉંમર થઈ છે, મારે 80 થઈ છે, તારા કરતાં ભગવાન પાસે પહેલાં હું પહોંચવાનો છું, હું સીધે સીધો પહેલાં આપી દઈશ. એટલે એમ કરીને કાકા નીકળી ગયા. તો કલિકાલની અંદર લોકો અસત્યનો પ્રયોગ કરી અને એ પણ નથી જોતા કે આ તીર્થક્ષેત્ર છે કે આ કોઈ મંદિર છે કે કંઈ છે. તો આવો ઘોર કલિકાલની અંદર શ્રી કૃષ્ણ જ મારું આશ્રયસ્થાન છે, કે જ્યાં કેવલ કૃષ્ણ માટેનો ભાવ હોય તો કલયુગમાં તમારો ભાવ કોઈ ડગાવી નથી શકતો. અહીંયા સુધી કે સુરદાસજી એના પદોમાં પણ ગાયું છે કે જબલગ યમના ગોવર્ધન તબલગ કલયુગ નાહી. આપણા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, વ્રજમાં ગિરાજ બાબા બિરાજતા હોય, શ્રી વલ્લભની તમારા ઉપર કૃપા હોય, ત્યાં સુધી કલયુગ પણ તમારું કંઈ બગાડી શકતો નથી. મલેચ્છા ક્રાંતે સુદેશે સુ પાપૈક નિલેશુ ચ સત્ય પીડા વગર લોકેશુ કૃષ્ણ એવ ગતિર ભવાન. જો જ્યારે મહાપ્રભુજી એકવાર દિલ્હી પધાર્યા, જો તમે ગોસાઈનજીનું તો વારંવાર વાંચ્યું હશે કે દિલ્હી પધારતા, પણ મહાપ્રભુજી પણ પધાર્યા. જ્યારે મથુરાની અંદર દીવડાઓ પ્રગટાવવાનું બંધ કરાયું, ધર્મ કર્મનો કાર્યો બંધ કરવામાં આવ્યા એવું ફરમાન કરવામાં આવ્યું, ત્યારે મહાપ્રભુજી ત્યાં દિલ્હી પધાર્યા. અને ત્યારે એ કાળ હતો હુમાયુનો કાળ, અને મહાપ્રભુજી એના પ્રતાપથી મથુરામાં તો બધું સુંદર કરી દીધું, અને જ્યારે દિલ્હીમાં પધાર્યા, દિલ્હી બિરાજ્યા, ત્યારે એ સમાચાર મળ્યા એટલે બધા ગભરાવા લાગ્યા. કારણ કે એ સમયની અંદર શ્રી મહાપ્રભુજીનો એટલો પ્રભાવ પ્રતાપ થયો કે મથુરાની અંદર બધું ધર્મકર્મ ચાલુ થઈ ગયું હતું ને એ સમાચાર દિલ્હી સુધી મળી ગયા હતા, એટલે બધા ગભરાઈ ગયા અને હિન્દુઓ બધા બહાર આવી ગયા, જય જયકાર કરવા લાગ્યા. અને હુમાયુને સમાચાર મળ્યા કે આ રીતે આ દિવ્ય પુરુષ પધાર્યા છે, માટે એ પણ પ્રભાવિત થઈ ગયો કે આ ખરેખર કોઈ દિવ્ય પુરુષ લાગે છે. એ સમયની અંદર એવો કાયદો ઘડવામાં આવ્યો હતો કે રાજા સિવાય કોઈ પાલખીની સવારી ન કરે, પણ અહીંયા સ્વયં રાજા એટલો બધો મહાપ્રભુજીથી પ્રભાવિત થઈ ગયો કે સોનાની પાલખી મોકલી, એટલા બધા સેવકો મોકલ્યા અને શ્રી વલ્લભને પાલખીમાં પધરાવ્યા અને લાલ કિલ્લાથી વલ્લભની સવારી કાઢવાનું કહ્યું. અને રાજા ઉપર ઝરૂખામાં બેઠો બેઠો વલ્લભના દર્શન કરે છે. રાજાના દીવાને કીધું કે અરે રાજન, આપણે ત્યાં તો એવો કાયદો છે કે આપના સિવાય આ પાલખીમાં કોઈ સવારી ન કરે, તો આપ મને આજ્ઞા કરો. ત્યારે રાજા કહે છે કે અરે આ બધા કાયદા પડતા મૂક, આ તો સાક્ષાત મને ઈશ્વર દેખાય છે શ્રી વલ્લભ. અને એ સમયે લાલ કિલ્લાથી લઈ અને નિગમબોધ ઘાટ સુધી દિલ્હીમાં શ્રી વલ્લભની સવારી નીકળી. તો મલેચ્છા ક્રાંતે સુદેશે સુ પાપૈક નિલેશુ ચ સત્ય પીડા વગર લોકેશુ કૃષ્ણ ભગતિમાં. તેઓ આક્રાંત થયો અને ઘણા બધાને ઉપર અત્યાચારો થયા. તો કલિયુગનો આ ધર્મ છે કે સત્પુરુષોને પીડા આપનારા મળી જાય છે, પણ છતાં પણ મનને ડગાવું નહીં. જો કોઈ ભોળા સ્વભાવનો હોય, કોઈ સત્પુરુષ હોય, તેને ઘણા લોકો છેતરી પણ જાય, પણ જો આપણે એવો ભાવ રાખવો કે હું કોના આશ્રયમાં બેઠો છું,
હું ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયમાં બેઠો છું, ખાલી એટલો વિચાર પણ તમને આવી જાય ને તો પણ કોઈ વાંધો નહીં આવે. જેને કૃષ્ણના આશ્રયનું જ્ઞાન થાય પછી એને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આશ્રયમાં કોના બેઠો છે. જો આપણે ત્યાં તો રણછોડદાસજીની વાર્તામાં બતાવ્યું કે કેવો કૃષ્ણનો આશ્રય, કે દરેક વૈષ્ણવને પ્રસાદ લેવડાવે અને એકવાર એક ઠગ આવી ગયા છેતરવા માટે, સત્ય પુરુષને પીડા આપવા માટે. એને રણછોડદાસજી તો બહાર ગયા છે અને અહીંયા એના ઘરમાં એના પુત્રને મારી નાખ્યો અને ત્યાં દાટી દીધો અને આવી રહ્યા છે. આ તો ભગવત ભક્ત છે, એને તો મુખમાં શ્રી કૃષ્ણનું નામ છે, કૃષ્ણનો આશ્રય છે. અને ત્યાંથી માટી હટાવી અને પુત્ર ત્યાં મર્યો પડ્યો તો એના કાનમાં શ્રી કૃષ્ણનો આશ્રય કર્યો, અષ્ટાક્ષર બોલ્યા અને પુત્ર પાછો જાગી ગયો, પાછો ઊભો થઈ ગયો અને શ્રી કૃષ્ણનો આશ્રયથી ધન્ય બની ગયા અને એને લઈને પ્રસાદ લેવા ગયા. અને પેલા ઠગ પણ નીકળી રહ્યા હતા, એને કીધું અરે પ્રસાદ લીધા વગર કેવી રીતે જાઓ છો, એ પણ શરમાઈ ગયા, લજ્જિત થયા કે ખરેખર કૃષ્ણનો આશ્રય કરવાવાળા તો આ વલ્લભના સેવકો છે. અમે આને છેતરવા આવ્યા હતા, આ સત્પુરુષોને પીડા આપવા આવ્યા હતા. તો જો કૃષ્ણનો આશ્રય આપણે રાખીશું તો કોઈ પણ મુસીબત આવે કે કોઈ પણ સંકટ આવે તે બધામાંથી પાર પડી જશું. શ્રી વલ્લભ એ જ આજ્ઞા કરે છે કે તમારા ભાવને અળગ રાખો તો ક્યાંય તમને કોઈ બાધારૂપ નહીં થાય. પ્રેમની કૃપાને ઓળખતા આવડવું જોઈએ. જો ઘણીવાર આપણા જીવનમાં ભગવાનની કૃપા તો થાય છે પણ આપણે ઓળખી શકતા નથી હોતા. તમારા જીવનની અંદર જ્યારે સારા દિવસો આવે ત્યારે માનવાનું કે અમારા ઠાકોરજીએ કૃપા કરી છે, અને કંઈક મુસીબત આવે ને ત્યારે વિચારવાનું કે અમારા જ કંઈક કર્મો અમને નડ્યા છે. જો ઘણા લોકો કંઈ તકલીફ આવે ને ભગવાન ઉપર આરોપ રાખે કે અરે અમે તો કંઈક એવું પાપ કર્યું નથી, અમારા જીવનમાં કેમ આવું દુઃખ આવ્યું, પણ આપણા જ કંઈક કર્મોનો વિચાર કરો અને સારી ઘટના ઘટે ત્યારે ઠાકોરજીની કૃપાનો વિચાર કરવો. માટે શ્રી કૃષ્ણનો આશ્રય કરવો. ગંગાદિ તીર્થ પરેશુ, જો ગંગાદિ જેવા તીર્થોની અંદર પણ દુષ્ટેરેવા વૃતેશ્વ, દુષ્ટોનો વાસ થયો છે. તિરોહિતાર્થ દેવેશુ, જો આજે આપણે તીર્થયાત્રા કરવા માટે જઈએ ત્યારે જો પુષ્ટિ માર્ગમાં પરંપરા છે કે વલ્લભ કુલની આજ્ઞા લઈને યાત્રા કરવા જવું, અને બને તો ઉત્તમ પક્ષ તો એ છે કે વલ્લભ કુલની યાત્રામાં જવું, એનું કારણ છે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે લોકો તીર્થોની અંદર એટલા બધા પાપ મૂકવા જાય છે, કારણ કે એટલો પાપ કરે છે અને ગંગાજીમાં યમુનાજીમાં પોતાના પાપો ધોવા માટે જાય છે, તો હવે તીર્થના દેવતાઓને પણ એ પાપ સાચવવા અઘરા બન્યા છે. એટલે તીર્થના દેવતાઓ પણ તિરોહિત થઈ ગયા છે, હવે એટલા પાપ એમનાથી પણ નથી સચવાતા. પણ જ્યારે વલ્લભ કુલ દ્વારા કોઈ યાત્રા જતી હોય અને વલ્લભના ચરણ પડે તો તીર્થના દેવતાઓ પ્રગટ થાય, કારણ કે દુનિયાના લોકો તો પોતાના પાપ દેવા માટે આવે છે પણ વલ્લભ જ્યારે પધારે છે પોતાનું પુણ્ય દેવા આવે છે એટલે તીર્થના દેવતાઓ પ્રગટ થઈ જાય છે, તીર્થનું ફળ પ્રદાન કરે છે અને યાત્રા સફળ યાત્રા બની જાય છે. માટે જ્યારે પણ યાત્રા કરવા જઈએ ત્યારે ધ્યાન રાખીએ, બને તો વલ્લભ કુલના સાનિધ્યમાં જઈએ અને કાં તો એમની આજ્ઞા લઈને જઈએ તો તમને તીર્થનું ફળ મળે, નહીં તો તીર્થનું ફળ ન મળે. બહુ સુંદર છે આ ગ્રંથ, તો સમય થવા આવ્યો છે એટલે આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીશું. ચિરંજીવ પ્રથમેશ બાબા આજે વચનામૃત કરશે અને પછી શ્રી દ્વારકેશલાલજીના બી વચનામૃત સાંભળીશું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પૂજ્ય શ્રી તાજી, પિતૃચરણ, બડે કાકાજી, છોટે કાકાજી,
વ્રજરાજ બાવા અને મારા વાલા વૈષ્ણવ, આજે આપણે આપણા વ્રજધામના પાટોત્સવના નિમિત્તે અહીંયા આપણે બધા ભેગા મળ્યા છે. તો આપણને ઘણી વાર લાગે કે વૈષ્ણવ અને ભગવદી કોણ? વૈષ્ણવ એ કે જેના હૃદયમાં ઠાકોરજી વસે છે અને એ પૂરા જગતમાં ઠાકોરજીને જોવે છે. અને નરસિંહ મહેતાએ કહ્યું છે ને, વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીર પરાઈ જાને. હવે આની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, તમે બધાને એક સાથે ગાવાનું છે. વૈષ્ણવ જન તો એને કહીએ જે ભીડ મધક્કા મારે રે. ચાર પાંચ ના પગ કચડાઈ જાય તો વાંધો નહીં, પણ દર્શન કરી જોવા દે. અને હવે આપણે ભગવદીની આપણે કરીએ. ભગવદી કોણ? ભગવદી એ કે જે પ્રભુના હૃદયમાં વસે છે એને કહેવાય ભગવદી. તો એકવાર ગુસાઈજીના સેવક શ્રી શ્યામદાસ એમને ગુસાઈજીએ માળાની સેવા સોંપી હતી. અને એમને સોંપી માળાની સેવા સોંપી તો ત્યારે રામદાસે પૂછ્યું, શ્યામદાસે પૂછ્યું કે આ હું આપ મને સેવા તો દો છો, બટ આનું મતલબ શું છે? કે આપ મને સેવા તો દો છો, પણ આનું મતલબ શું છે? તો ત્યારે જ ગુસાઈજીએ કીધું કે આ સેવામાં જેટલા ભક્તજનો છે એ એક એક ફૂળમાં બંધાયેલા છે. અને આજે આ બધા આપ અહીંયા બેસ્યા છો તો તમે અહીંયા ભગવદી ચરિત્ર ઉપર અહીંયા સ્મરણ કરી રહ્યા છો. અને એક એક ફૂલમાં તમે બનાવીને તમે આપ તમારા ઘરે જઈને આપણા ઠાકોરજીને ધરાવશો તો તમે પણ ખુશ અને તમારા ઠાકોરજી પણ ખુશ. આટલું જ કહીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાલુ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃતઃ ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણં મમ. બિરાજમાન પૂજ્ય શ્રી પિતૃચરણ દાદાભાઈ આચાર્યપીઠ પર બિરાજી ભગવદીઓના ચરિત્રનું રસપાન કરાવનારા શ્રી જયદેવલાલજી, પ્રથમેશ બાવા, વ્રજરાજ બાવા એવં આ દિવ્ય સત્સંગ મહોત્સવના સર્વે મનોરથી પરિવાર એવં ઉપસ્થિત સર્વલ્લભીયજનો, ગત ચાર દિવસથી આ દિવ્ય ગાથાનું રસપાન આપણે કરી રહ્યા છીએ. ભગવદીઓના દિવ્ય ચરિત્રો અનેક પ્રકારથી એનું વિશ્લેષણ થઈ શકે. સમાજના દરેક વર્ગમાંથી કોઈ ભગવદી છે, દરેક સંબંધોમાં કોઈ ભગવદી છે. તમે વાર્તા સાહિત્ય જોશો તો બે ભાઈની પણ કથા આવશે, સાસુ વહુની પણ કથા આવશે, કોઈ પિતા પુત્રની કથા આવશે, કોઈ બે પાડોશીઓની કથા આવશે. તમે દરેક સંબંધો જુઓ, તમે દરેક વર્ગમાં જુઓ તો બાળક પણ છે ભગવદીમાં, યુવાન પણ છે, વૃદ્ધ પણ છે, સંન્યાસી પણ છે, બ્રહ્મચારી પણ છે, ગ્રસ્ત પણ છે.
84252 ની વાર્તામાં તમે જુઓ તો વર્ગ સમાજના દરેક વર્ગમાંથી કોઈ ને કોઈ ભગવદી છે. પણ આ ભગવદી ચરિત્ર, કારણ કે આજે 84252 નું જોઈએ, પણ જ્યારે પુરાણોક્ત બધી કથાઓના દર્શન કરીએ તો અમુક અમુક ભગવદીઓ માટે આપણને વિશેષ આકર્ષણ. જો વ્યક્તિગત વાત કરું તો ભાગવતજી, રામાયણ, મહાભારત આદિમાંથી તમે જોવા જાઓ તો અમુક અમુક ભક્તો માટે તમને એક વિશેષ લગાવ થાય. જો વ્યક્તિગત વાત કરું તો ભાગવતજીમાં સૌથી પહેલું ચરિત્ર જો કોઈ જોઈએ, કોઈ ભગવદીની વાત કરું તો સુખદેવજીને યાદ કરીએ તો હૃદય ભરાઈ આવે. સનતકુમારોને યાદ કરીએ તો મન નિર્મલ બની જાય. ભીષ્મજીને યાદ કરો તો તમારો અંત સમય સુધરી જાય. એમ ગણાવતા ગણાવતા આપણા ગોપીજનો, ઉદ્ધવજી, એક એક આમ ભગવદીઓને યાદ કરતા કરતા કેવું સ્મરણ કરો ને તોય મન પવિત્ર થવા લાગે. રામાયણના હનુમાનજી, એક એક ચરિત્ર એમના જુઓ. તો એમ જ 84252માં જ્યારે આવીએ અને ત્યાં આ લીલાના જીવો, કારણ કે આપણે કોઈ ગ્રંથ કે કોઈ શાસ્ત્ર આ બધું વાંચીને પાલન કરવું કદાચ આપણા માટે અઘરું છે, તો આપણા માટે માર્ગ કયો? તો શાસ્ત્રોએ કહ્યું, મહાજનો યેન ગતા સપંથા. જે માર્ગ ઉપર ભગવદી ચાલ્યા હોય, મહાપુરુષો ચાલ્યા હોય, એ જ આપણો માર્ગ છે. એટલે આપણને કદાચ શ્લોકો યાદ નથી, ગ્રંથો યાદ નથી, પણ હા, આ 84252ની કથા જ્યારે સાંભળીએ ત્યારે ભગવદીઓની આ ભૂમિ પર પડેલી પગલીઓ આપણને દેખાય છે. અને બીજું કાંઈ ન કરીએ પણ આ દેખાતી પગલીઓની પાછળ પાછળ જઈએ ને તો છેક શ્રી ઠાકોરજીની કુંજમાં પહોંચી જવાય. એવા 84252ના એ પુનિત પાવન એ પગલીઓ, ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ. અમારા ગોપાલદાસ પણ કહે, ગુસાઈજીનું ચરિત્ર ગાય, મહાપ્રભુજીનું ચરિત્ર ગાય, ઠાકોરજીનું ગાય, બધું ગાયા પછી એટલું કહે, ભક્તજન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ, કે આ ભગવદીની કૃપાથી મારા સકલ મનોરથો સિદ્ધ થઈ ગયા છે. હમે રાસ્તો કી જરૂરત નહીં હૈ, હમે તેરે પૈરો કે નિશાન મિલ ગયે હૈ. હમે રાસ્તો કી, હમને રસ્તાઓની જરૂર નથી, અમને તો આ ભગવદીના ચરણની પગલીઓ મળી ગઈ છે, બસ એની પાછળ પાછળ જઈશું તો ચોક્કસ શ્રી વલ્લભની શરણ સુધી પહોંચીશું. તેવી આ દિવ્ય ગાથા ભગવદી ચરિત્ર, અનેક અનેક ભાગવતજીની સ્તુતિઓમાં પણ તો મમોત્તમ શ્લોક જનેશ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્માત્મજદારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. કોઈ ઉત્તમ ભગવદીનો સંગ, કારણ કે ભાગવતજીમાં પણ જેની જેની આગળ ભગવાન પ્રગટ થયા અને ભગવાને માંગવાનું કહ્યું તો દરેકે ભગવદીનો સંગ માંગ્યો છે, પ્રત્યેકે. અને એમાં પણ આપણા ગોકુલનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય, કારણ કે આ ચરિત્ર એવા છે કે ઘણી જગ્યાએ ભક્તોએ ગુરુના ગુણગાન ગાયા છે, પણ આ ગ્રંથો એવા છે કે જ્યાં સ્વયં ગુરુ પોતાના શિષ્યોના ગુણગાન કરી રહ્યા છે, પોતાના ભક્તોના ગુણગાન કરીએ. સ્વયં ગોકુલનાથજી, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજીના સેવકોના ગુણગાન કરે છે. હું તો હમણાં જ 4 દિવસ પહેલાં જ કથા શરૂ થઈ, એ જ દિવસે લંડનથી આવતો હતો અને ફ્લાઇટમાં જ્યાં બેસવા ગયા તો એક માજી સામાન ઉપર નહોતા ચડાવી શકતા, એટલે મેં કીધું લાવ હું ચડાવી દઉં એમ, કહીને ઉપર મેં મૂકી દીધો અને મારી બાજુમાં બેઠા ને એમને જોયું કે આ તો જે છે, બિચારાનું હૃદય ભરાઈ આવું કે મેં આપની પાસે મારો સામાન મુકાયો. મેં ના, હમણાં ભગવદી ચરિત્ર સાંભળવા જ જઈ રહ્યો છું અને વૈષ્ણવની ટહેલ જો મને મળી તો હવે મારો અધિકાર થયો કે ભગવદીના ચરિત્ર સાંભળી શકું. એટલે અહીંયા તો પરસ્પર છે. તો એવા આ ભગવદીઓના ચરિત્ર, સમય પણ ઘણો થવાયો છે, પાછો 1-2 દિવસ પછી પાછા વચનામૃતના આપણે રસપાન કરીશું જ. પણ પૂર્વમાં પૂજ્ય પિતૃચરણે પણ ગઈકાલે એક સુંદર ઘોષણા કરી કે આવતા વર્ષે 16 ગ્રંથ સપ્તાહ, એટલે જ્યારે સપ્તાહ આ પૂરી થાય એટલે 16 ગ્રંથના પાઠ બધા શરૂ કરી દેજો. અને અમારા મનોરથી વિમલભાઈનો પરિવાર અને એની સાથે સાથે દર વર્ષે ઘણા વૈષ્ણવ જે જોડાય છે
તો એક નવો પ્રયોગ પણ કરવો છે. પછી હું થોડા દિવસ પછી તમને જણાવીશ કે ષોડશ ગ્રંથ સપ્તાહમાં આપણે કયો નવો પ્રયોગ કરવા જવાના છે. કારણ બીજી દરેક સપ્તાહમાં જુદી જુદી રીતે કોઈ વિશેષતા હોવી જોઈએ, તો એ પણ તમને ટૂંક સમયમાં ઘોષણા મળશે. પણ એક વલ્લભ ગાથા અને વલ્લભ ગીતા ગાવાનો એક સુઅવસર આવતા વર્ષે મળશે. તો આ એક એક અમારા ઉપર પૂજ્ય પિતૃચરણના આ બધા ઉપકારો છે. જો આપણને કોઈ લૌકિક આપે તો એ સાધારણ કૃપા કહેવાય, પણ કોઈ આવી ભગવત કૃપા સત્સંગની કૃપા કરે એનાથી મોટી બીજી કૃપા કઈ હોઈ શકે.